ખબર નહીં કઈ વસ્તુ ક્યાં પડી હોય છે. મીરા. હા બા. બપોરે આપણે બહાર જવાનું છે તો તું આવીશ મારી સાથે? ક્યાં જવું છે તમારે? મારે બે ચાર જોડી સાડી લેવા જવું છે. હા તો લઈ આવો ને, બા ઘરમાં પૈસા પડ્યા છે ને, તમને જેવી ગમે એવી લેતા આવજો. અને સાંભળો, બે એક્સ્ટ્રા લઈ લેજો એટલે ઘડીએ ઘડીએ ઉપાદી નહીં. મારી પાસે સમય નહીં. એવું નહીં, આ તું જે પહેરે ને તો તારી ચોઈસ સારી છે, મારી નથી હારી. જો ને હું કેવી લઈ આવું છું, તું હોય તો હારી પડે ને. ચાલ ને મારી સાથે. હા મારે ઓફિસ જવાનું છે, મારે મીટિંગ છે આજે. અરે એ તો કહેતા ભૂલી જ ગઈ, રાત્રે લેટ આવવાની છો એટલે રસોઈ કરી નાખજો. હા એ હું બનાવી નાખીશ, તું જે કહીશ નહીં. પણ બપોરે થોડીક રજા લઈને મારી સાથે આવને માર્કેટમાં. હા મારે મોડું થાય છે, તમે જલ્દી વાત પતાવશો કે હું જાઉં? તમે કર્યા કરો વાતો. આજે આપણે છે ને સાંજે જવાનું છે, ઓલા તારી બેનપણી ને રીમા એના છોકરાની બર્થડે છે તો આપણને બધા બોલાવ્યા છે. મેં પહેલા જ તો કહ્યું કે મારી પાસે સમય નથી બા, તમે જઈ આવજો, તમને કોઈ ના પાડે છે નહીં ને? એણે કીધું છે કે મીરાને લઈને આવજો. એક મિનિટ. હલો, હું બસ ઘરેથી નીકળું જ છું. હા 10 મિનિટ જેવું લાગશે મને. ઓકે ઓકે. અરે તમે ચિંતા નહીં કરો, હું સમયસર પહોંચી જઈશ. ઓકે ઓકે. હા બાય. ચાલો મીરા. ના મીરા, તું ગિફ્ટ લઈને આવજે ને, આપણે બે જશું. આદિને તો ટાઈમ છે નહીં, તો તું આવજે ને મારી સાથે. હું એકલી એકલી જાઉં ને એની બર્થડેમાં સારું ન લાગે. હા એકની એક વાત રિપીટ શું કામ કર્યા કરો છો? તમને ખબર છે કે હું અને આદિત્ય બંને જોબ કરીએ છીએ, અમારી પાસે આવો સમય નથી હોતો. પ્લીઝ તમે છે ને તમારી જાતે કેર કરતા શીખી જાઓ હવે. મીરા કેર કરવાની વાત નથી, પણ તમે લોકો મારી સાથે હો તો મને ગમે ને. આવી જજે ને સાંજે અને ગિફ્ટ લઈને આવજે. એની છોકરી 3 વર્ષની થઈ છે તો એવું કંઈક એની ગેમ બેમ લઈ આવજે ને તો એને ગમે. સારું, હું મંગાવી આપીશ અને ઘરે પહોંચી જશે ગિફ્ટ. મંગાવી આપીશ નહીં, તું આવજે, હું અને તું સાથે જવાના છીએ. પતી ગઈ તમારી વાત? ના મીરા, જ્યાં સુધી તું મારી સાથે સારી રીતે ન બોલે ને ત્યાં સુધી મારી વાત કેવી રીતે પતે? બા હું સારી રીતે અને શાંતિથી જ એક વાત કહેવા માંગુ છું કે તમે સમજો, અમારી પાસે સમય નથી, અમારી પાસે પોતાનું ભવિષ્ય છે. અમે પૈસા ભેગા કરીએ છીએ, આગળ અમારા કરિયરને વધારી રહ્યા છીએ, નામ બનાવી રહ્યા છીએ. શું કામ? આપણા માટે જ ને, આપણા પરિવાર માટે, આવનારી પેઢી માટે. અને અત્યારે અમે કામ નહીં કરીએ તો ભવિષ્ય શું હશે અમારું? મીરા આદિ નાનો હતો ને ત્યારે અમારી પાસે ટાઈમ નહોતો, તો એ કાઢતા હતા ને, એને મોટો કર્યો ને, તો તમને લોકોને મા માટે ટાઈમ નથી? વાત એવી નથી બા, તમારો સમય અલગ હતો ને અમારો સમય અલગ છે. અત્યારે કોમ્પિટિશન ચાલી રહ્યું છે દુનિયામાં, બધાને એકબીજાથી આગળ નીકળી જવું છે, કોઈને જોબમાં, કોઈને બિઝનેસમાં, કોઈને બીજે ક્યાંય. પણ એક વાત જરૂર કહીશ બા, કે સમયની અપેક્ષા છોડો. તમે જે વાત કરીને એ સમયે તમારી પાસે પૈસા પણ નહોતા, આટલી આલિશાન લાઈફ પણ નહોતી. અત્યારે તમારી પાસે બધું જ છે ને, તો શાંતિથી જીવો અને બીજાને જીવવા દો. આટલું મોટું ટીવી શું કામ લગાવ્યું છે ઘરમાં કે આખો દિવસ તમારો સમય પસાર થઈ જાય? આડોસ પાડોશમાં જાઓ, મંદિરે જઈને બેસો. અરે ઘણા બધા સગાવાલા છે, એમને ફોન કરી લો. મીરા તમારાથી વધારે મારે કોઈ નથી, ના ટીવી ના લોકો. પણ મીરા આખા દિવસમાં એક વાર તો પરિવાર સાથે બેસીને જમી શકે ને? દિવસમાં તો હું એકલી હોઉં, રાતે પણ તું ને એ બે જણા ફોન કરી દો છો કે અમે ખાઈને આવશું. રાતે એકલી, દિવસે એકલી, ઠીક છે કેમ જીવવું મારે? ઠીક છે બા, ઠીક છે. આજે અમે ટ્રાય કરીશું કે વહેલા આવી જઈએ, ફક્ત ટ્રાય. જો અમે ન આવીએ ને તો બનાવીને જમી લેજો. ના, રીમાને ત્યાં જવાનું છે. એક મિનિટ. બર્થડેમાં? હા હા, નીકળી ગઈ છું, રસ્તામાં જ છું. ફક્ત 5 મિનિટ પ્લીઝ સર. ઓકે. હા હા મીરા. બા મારે ઓફિસથી કોલ આવે છે, હવે તો સમજવાની કોશિશ કરો. કહ્યું ને એક વખત, રાત્રે રાહ નહીં જોતા. ભગવાન, મારા જીવનમાં પતિનો પ્રેમ તો નહોતો, મને મૂકીને જતા રહ્યા. મારા બાળકો નહીં, આખી જિંદગી એકલા કાઢવાની છે. હાશ આદિ આવશે, પણ આજ ફાઇલ કીધું હશે ને જે હશે એ. અરે શર્મા સાહેબ, બસ હું ઘરે પહોંચી જ ગયો છું,
હા, અને આ છે ને, અરે ફાઇલ લઈ લીધી છે, બસ હું ઘરેથી નીકળું એટલી જ વાર છે. હા હારે આવું છું ભાઈ. હા હવે ભૂલી ગયો તો તમે જેને આ બધી કમ્પ્લેન કરતા રહેશો તો કામ કેમનું પતવાનું છે? હા સારું ચાલો આવું છું. હા થેન્ક યુ બા. ઘડીક તો બેસ બેટા. અરે મારી પાસે બેસવાનો સમય નથી. હા તમે છે ને મને ફાઇલ લઈને આપીને મારા માટે બહુ મહત્વની વાત છે. આ સવારમાં જ ભૂલી ગયો હતો અને ત્યાં ગયા પછી યાદ આવ્યું કે આ ફાઇલ તો આજે દેવાની છે, એટલા માટે મને મગજમાં જ નહોતું, એટલે મેં ફોન કરીને તમને કહી દીધું હતું કે તમે મારા રૂમમાંથી આ બ્લુ કલરની ફાઇલ બહાર લઈને રાખજો જેથી કરીને મારો સમય વધારે બગડે નહીં. હા થેન્ક યુ. ના આદિ તું આવ્યો ને એ સારું થયું. તું સવારે જતો હોય ને ત્યારે મને એમ થાય કે મારો આદિ મને એક 5 મિનિટ તો મારી પાસે બેસે, મારે કંઈક સુખ દુઃખની વાતો કરવાની હોય, કંઈક કામની વાત કરવાની હોય, ક્યાંક જવા આવવાની વાત કરવાની હોય. એક મિનિટ, શું છે આ? શેની વાત કરવી તમારે? કહેશો મને. અને અત્યારે સમય છે આ વાત કરવાની? આદિ માને દીકરા સાથે શું વાત કરવાની હોય? ખાલી ધંધાની? ના આદિ, મારા દિલમાં મારા હૃદયમાં બીજી એવી ઘણી વાતો હોય જે મારે તારી સાથે મીરા સાથે કરવાની હોય. મીરા પણ મારી સાથે તોછડું વર્તન કરીને નોકરીએ જતી રહે, કોઈ દિવસ 2 મિનિટ વાત ન કરે. અને તું એ તો પારકી છે, તું તમારો દીકરો છે ને, તને ઘડી કે એમ ન થાય કે મારી માં પાસે બેસું? શું છે મમ્મી આ? કહેશો મને એકવાર. મીરા જેને એનું કામ કરે છે અને તમારી સાથે ખોટી મગજમારી કરવા નથી માંગતી. હંમેશા તમને અમારાથી ફરિયાદ કેમ હોય છે? હું કામ કરું છું નથી ગમતું તમને. તમે એવું ઈચ્છો છો કે અમે લોકો ઘરમાં બેસી રહીએ. હા બંને જણા કામ કરીએ છીએ એટલે સવારથી લઈને સાંજ સુધી કામમાં હોઈએ છીએ, અને તમે આવી બધી વાતો કરો છો, એનાથી શું મતલબ છે? આદિ શું મતલબ છે એમ નહીં, આ તારા પપ્પા આટલું બધું મૂકીને ગયા છે કોના માટે? આપણા માટે ને. અને સાંભળ, તારા પપ્પાએ કામ કરતા જ હતા, તું નાનો હતો, અને પપ્પા જેવા કામ પર જવા માટે નીકળે ને તો તું રડતો ને, તું નહીં માને, કલાક બેસતા તારી પાસે, મને કહેતા કામ તો જિંદગી આખી છે. મારા દીકરા, મારા દીકરા પાસે હું નહીં બેસું તો કોણ બેસશે? અને આજે ખાલી માં પાસે બેસીને 5 મિનિટ તારે વાત કરવાની છે તો એ પણ ટાઈમ નથી. હા એક મિનિટ. હા હાલો, હા હું આવું છું. આ જરા છે ને ઘરમાં એક મીટિંગ શરૂ થઈ છે, એ પતાવીને આવું. હા મીટિંગ નહીં આદિ, માં સાથે બેસવું, માં સાથે વાતો કરવી. બસ 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 બસ, આ પપ્પાની વાત કરો છો? પપ્પા બધું મૂકીને ગયા છે મને ખબર છે, અને એને બચાવવાનું છે, એને વધારવાનું છે, એને ઘટાડવાનું નથી. તમે તમારા દીકરા પાસે એવું કહેવા માંગો છો કે તું મારી સામે જ બેઠો રહે, કેવી રીતે બને કહો મને. આદિ સાચું કહું ને, તારા પપ્પા તમારા નસીબનું એટલું બધું મૂકીને ગયા છે ને, કદાચ તું 2 વર્ષ કામ નહીં પણ કરે ને તો એ ખૂટવાનું નથી. અને તું મને એમ કહે છે કે આ બધું ઘરમાં છે પછી તમારે શું વાંધો છે? આદિ મને ઘર ખાવા દોડે છે, તું અને મીરા તો જતા રહ્યો, પછી આ ટીવી, આ ઘરની બધી સાહેબીઓ એ જોઈને બેસી રહો, એમાંથી મને કાંઈ નથી મળતું. મારે તમારી સાથે વાત કરવી છે, તમને મળવું છે, મારા ખોળે તારું માથું રાખીને મારે તને પંપાળવો છે. અરે કેવી વાત કરો છો તમે આ? હા મને તો એ સમજાતું નથી કે તમે આ બધું મૂકતા કેમ નથી. અરે એક સમય થાય, એક ઉંમર થાય ત્યારે દીકરાની મોં માયા મૂકવી પડે, એને એની રીતે કામ કરવા દેવાય, એની લાઈફ જીવવા દેવાય. હા આખો દિવસ છે ને અમે કામ કરીને થાકી જતા હોય ને પછી તમારું આ લેક્ચર સાંભળવું પડે ને, એ મને બિલકુલ પસંદ નથી, એટલા માટે હું તમારી પાસે નથી બેસતો. અને તમને કહી દઉં છું કે છે ને તમે જે વાત કરો છો ને કે કદાચ હું 2 વર્ષ બેસી રહીશ તો કંઈ ખૂટી નહીં જાય, હા નહીં ખૂટી જાય. મારી પાસે એવો ફાલતુ સમય નથી કે હું આવા 2 વર્ષ મારા બગાડી નાખું, અને એ પણ તમારી સાથે. બિલકુલ નહીં. હા ઘર આખું પડ્યું છે, બધું જ છે આપણી પાસે, તો તમે શાંતિથી રહી શકો છો, ટીવી જુઓ, ન ગમતું હોય તો મંદિરે જાઓ. અરે તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો, જાત્રાએ જઈ આવો થોડા દિવસ, માઇન્ડ ફ્રેશ કરવા માટે માણસ ગમે ત્યાં જઈ શકે છે. તમને હું એમ નથી કહેતો કે તમે હા ઘરમાં જ રહો. બેટા મારો દીકરો મારી પાસે હોય ને તો મને એવું જ લાગે કે હું 4 ધામની જાત્રા કરું છું. તું કહે છે કે આ ટીવી છે, આ બધી વસ્તુઓ છે, તો શું એને હું મારા ખોળામાં બેસાડીને એને હું પંપાળું, એને વાલ કરું? એક ડોગી લઈ આવો ને, આખો દિવસ ઘરમાં દોડ્યા કરશે તો તમારો એની સાથે સમય જતો રહેશે. અને એવું હોય ને તો જાઓ. હા તમે છે ને કોઈ દીકરો ભાડે લઈ આવો જેથી કરીને તમે એને પંપાળી શકો. મારે છે ને તમારો આ લાડ પ્યારની જરૂર નથી, મારે તમારી સાથે કોઈ આવી રીતે વાત નથી કરવી. અને તમે મારો મગજ ના ખરાબ કરો, એમ પણ હું મારા કામમાંથી ઊંચો નથી આવતો. આ ફાઇલ અત્યારે પહોંચાડવાની છે, એમાં લેટ થાય છે, અને ઉપરથી તમે મને આ બધું સજેશન આપો છો. મને આ ડોગી બોગી નથી જોતા, મને મારો આદિ જોઈએ છે, મને મારી મીરા જોઈએ છે.
અને આ ભાડાના છોકરાઓ લાવીશ તે તો પૈસા માટે બધું જ કરશે, મારી સાથે પ્રેમ કરાવશે, વાલ કરશે, મારું કામ કરશે. પણ મારો આદિક કાંઈ કામ નહીં કરે ને મારી પાસે બેસશે ને તો એ મને એમ લાગશે કે મારો આદિક કેટલું કામ કરે. અરે કેવી વાત કરો છો તમે, હા હા રાતના મારી પાસે સમય હશે તો આપીશ તમને. હમણાંથી હું પણ કામમાં રહું છું એટલે સમય નથી આપી શકતો. અને તમે છે ને જે અપેક્ષાઓ રાખો છો એ ખોટી અપેક્ષાઓ છે. આપણે ઘરમાં સાથે રહીએ છીએ એ સૌથી મોટી વાત કહેવાય. બાકી તમે વિચાર કરો ને, હું ધારત તો બીજા શહેરમાં પણ જઈ શકતો હતો પણ તમને મૂકીને ગયો. નહીં, તમારી સાથે રહું છું આ ઘરમાં. આદિ મને ખાલી એક વાતનો જવાબ આપ, આજે તું મારો દીકરો છે આટલો મોટો, જે દિવસે તારા ઘરમાં તમારા બંનેનું સંતાન થશે તો પણ એને કોઈ આયા પાસે મૂકીને તમે લોકો કામ ધંધો કરવા જશો? ચોક્કસ ચોક્કસ એવું જ કરીશું. હા છે ને, દીકરો કે દીકરી જે આવે એને અમે એની રીતે જીવવા દેશું અને મોટા થશે ને પછી તમારી જેમ બંધનમાં નહીં રાખીએ કે ક્યાં જાય છે, શું જાય છે, શું કામ જાય છે, વાત કરવી, આ કરવું, તે કરવું, આ બધું જૂનું થઈ ગયું છે. અત્યારની લાઈફ પ્રમાણે જીવતા શીખો, સમયની સાથે ચાલતા શીખો. મારે લેટ થાય છે, હું જાઉં છું, સમય બગાડ્યો મારો. આદિ તમારા સંતાનોને તો તમે બંધનમાં નહીં રાખો, છૂટ આપશો, પણ મને ખબર છે કે એની માયામાં તમે બંધાઈ જશો. ત્યારે તમે એની પાસેથી પ્રેમ માગશો ને તમને પ્રેમ નહીં મળે.